विद्यार्थी मित्रों नवी विद्यालय में आपका स्वागत है। आप धोरण 12 कॉमर्स कॉलेज में चले यूनिट के रीड 1 मेंटल स्ट्रेस ना अपने टॉपिक को स्टॉप ओवरथिंकिंग एना पछि का सारा टॉपिक है सेल्फ डायग्नोसिस એટલે કે આત્મમનોમંથન કરો 10 ડેસ એક્સરસાઇઝ મતલબ સ્ક્રીન જે આવે એને સંબંધિત એક કસરત છે એન્ટિસિપેટિંગ સક્સેસ मतलब सफलता नहीं हमेशा आपको बताना चाहिए बस सफलता नहीं आपको बताना तो आगे हम अपने रिविजन कर लेंगे कि आपने जो कि तब तनाव में थी पसार करता हो तेरे कया कया परिवर्तन तुमने इफेक्ट कर दिया इन्हें विषय आपने कर लिया भी जो कि इन्हें हम एक अपनी गतों के तनाव में तनाव में थी मुक्त थे वो है तो तुम्हें जो बधारे प्रतिष्ठा जो विचार हो चाहिए त्या स्टॉप कर दो यानी इसको हम बस इतनी एक्सरसाइज से ये पण आपने क्या आपने क्या तो अत्यंत एक्सरसाइज है कि तनाव थी मुक्त थवा माटे आपने खूब ज हेल्पफुल थसे बराबर तब भाषण तो होय की सेल्फ हाइपनोसिस એટલે કે આત્મમનોમંથન કરો પોતે શું છે એ વિચાર અમે એક એક્સરસાઇઝ ની નાના કઈ આપેલી છે યુ કેન યુઝ ધીસ સેલ્ફ હાઇપનોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ રિલીવ એટલે રાહત મેળવવી મેન્ટલ સ્ટ્રેસ એટલે માનસિક તણાવ માનસિક તણાવમાંથી રાહત મેળવવા માટે તમે આ સેલ્ફ હાઇપનોસિસની જે એક્સરસાઇઝ છે આત્મમનોમંથનની તેનો ઉપયોગ કરી શકો છો ટ્રાય ટુ ફોલો એક્સરસાઇઝ નીચે તમને એક એક સ્ટેપ આપેલા છે એને ફોલો કરવાનું છે ઇટ બિકમ્સ ઇઝિયર વિથ યોર આઈઝ ક્લોઝ તમે આંખો બંધ કરશો તો તમારા માટે આ જે એક્સરસાઇઝ છે સરળ બની જશે હવે પોઈન્ટ આપણે છે 4 અને 2 6 પોઈન્ટ છે એમાં સેટલ બેક ઇન ચેર ઇન ક્લોઝ યોર આઈઝ સૌથી પહેલાં તમારે ચેર લેવાની છે ચેરની અંદર પાછળના ભાગે બેસવાનું છે તમારી આંખો બંધ કરો સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 થી 70 મતલબ તમારે ઊંઘી ગણતરી સીધા શરૂઆત કરવાની છે 99 થી 70 સુધી 99 98 97 96 સુધી કાઉન્ટ સ્લોલી કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ બ્રીથિંગ એટલે શ્વસન ક્રિયા શ્વાસ લેવા મતલબ કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ અને ધીમે ધીમે તમારી જે શ્વસન પ્રક્રિયા છે એમાં પણ સમતુલા રાખો એટલે કન્ટિન્યુ રાખો અને 99 થી 70 સુધી ઊંધી ગણતરી કરો નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 થી 30 વાઇલ ઇમેજિંગ હવે તમારે 69 થી 30 સુધીની ગણતરી કરવાની પણ સાથે શું ધ્યાનમાં રાખવું જોઈએ વાઇલ ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટિફુલ સ્ટેરકેસ બ્યુટિફુલ એટલે સુંદર સ્ટેરકેસ એટલે મિશન વખતે આપણે ટેસ્ટ પર કરવા માટે જે સ્ટેરકેસનો ઉપયોગ કરીએ તો તમે વાઇલ ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ ઓફ બ્યુટિફુલ સ્ટેરકેસ મતલબ તમે એક નિશાનમાંથી નીચે ઉતરી રહ્યા છો એની કલ્પના કરો અને એની સાથે તમે ફ્રોમ 69 થી 30 સુધીની ઊંધી ગણતરી કરો ફીલ યુઅર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ મતલબ શ્વાસ લેતા લેવાની સાથે સાથે તમે યોગ્ય સમયે નીચે તમારી નિશાનીઓ જે લાસ્ટ સ્ટેજ છે લાસ્ટ સ્ટેપ છે ત્યાં પહોંચી જાઓ છો એવું વિચારો સીધા બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ ગાઈડ ઓફ યુ તમારી સામે એક બ્યુટીફુલ સ્ટે જે નિશાની છે એ હવે લાંબી થઈ છે એવું વિચારો છેલ્લે આવી ગયા પાછી પણ નિશાની હવે લાંબી થઈ છે એવો વિચાર કરો Imagine the steps are carpeted so that your progress is as effortless as possible. Effortless એટલે પ્રયત્નો વિહીન પ્રયત્નો વગર નહીં પોસિબલ એટલે શક્ય ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો દેટ યોર પ્રોગ્રેસ તમારી જે પ્રગતિ થાય છે એ પ્રમાણેનો એક ગાલિકા મતલબ ગાલી છે સોફ્ટ હોય એમાં જોઈએ છે થિયેટરની અંદર અમુક સિરિયલોમાં પણ આપણે મહાભારત રામાયણમાં જ્યારે સભા ભરાય ત્યારે ગાલીચો પાથરેલો તો એ પ્રકારનો ગાલીચો ત્યાં પાથરેલો છે એવું તમે ઇમેજિન કરો પછી કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 થી 0 વાઇલ ઇમેજિનિંગ ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરી સ્લીપ એચ લાર્જ એજ રૂમ કાર્પેટેડ વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ મતલબ તેમાં જ્યાં ગાલીચો પાથેલો છે ત્યારે એવું છે કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 થી 0 ની ગણતરી કરવાની છે સાથે શું કલ્પના કરવાની છે ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરી સ્લીપ મતલબ તમે એક આલિશાન જોરદાર સારી આલિશાન લક્ઝરી સ્લીપ આલિશાન આઈસાન લિંકની અંદર જઈ રહ્યા છો એઝ એ લાર્જ એઝ રૂમ અને ત્યાં તમે જે એનો જે રૂમ છે લિફ્ટનો બહુ મોટો રૂમ છે
કાર્પેટ વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ એટલે બહારની સાઈડ તમે જોઈ શકો એ રીતનો રૂમ છે વોઝ ધ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રીથિંગ ધીમે ધીમે જે તમારા નંબર છે મતલબ 28 27 26 એ નંબર પણ ધીમે ધીમે નીચે ગણતરી છે પણ ઘટતી જશે અને સાથે સાથે તમે શ્વાસ લેતા હો એઝ યુ અરાઈવ એટ ઝીરો જ્યારે તમે ઝીરો પર પહોંચશો ત્યારે ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ દેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ તમે ધીમે ધીમે જશો નીચે લિફ્ટથી નીચે ઉતરશો ત્યારે જે ડોર છે લિફ્ટનો એ ઓપન થશે અને તમે રૂમમાં પ્રવેશો જ્યાં તમને ગમતું હોય એવું ફર્નિચર હોય બરાબર રાજ હસી બધાને કહીએ એવું ફર્નિચર હોય ઇટ વોઝ ઓલ યુઅર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ જે રૂમ તમે જોવો છો એને ફર્નિચર છે સારું એ બધું તમારું છે અને તમારું જે ખાનગી છે પ્રાઇવેટ છે જેમાં લોકોનો ભાગ નથી ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ છે ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ મતલબ ફરીથી તમે એક રૂમની અંદર એક ચેર લો એમ કમ્ફર્ટેબલ છે એટલે આરામદાયક બેસો અને પાછળના ભાગમાં રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ ધેન ઓપન યુઅર આઈઝ મતલબ જ્યાં સુધી તમને સુના ફીલ થાય રેસ્ટ આરામદાયક અને સ્ફૂર્તિદાયક તો તમને ફીલ ના થાય ત્યાં સુધી તમે તમારી કલ્પનામાં મંડી રહો રાજ્ય રહો એન્ડ ધેન ત્યારબાદ તમે આંખો ખોલો હવે આ જે હતી સેલ્ફ હાઇપ્નોસિસની એક્સરસાઇઝ હતી અને એવું હતું કે તમારે જાતે જ વિચારવાનું છે કે હું આ મને આવી વસ્તુ મળી ગઈ મને સારું ફર્નિચર મળી ગયું અને સાથે સાથે શ્વાસ લેવાનું છે અને શ્વાસ લેવાની સાથે તમને જે સ્ટેપ કીધેલા છે એ પ્રમાણે તમારે ઊંધી ગણતરી જરૂર રાખવાની છે જેથી તમારો તણાવ ઓછો થશે યા તો તણાવ મુક્ત થશે તમે જે ચિંતામાં છો એ ચિંતાની સાઈડ ટ્રેક કરશો અને તમારું જે ધ્યાન છે એ આ એક્સરસાઇઝમાં રાખશે હવે બીજી એક્સરસાઇઝ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ બરાબર હવે આ એક્સરસાઇઝ કે આપણે તમે છે એનું વસંત કરી આપ્યો વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર જ્યારે લાગણીઓ તમારા ઉપર હાવી થઈ જાય ત્યારે ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયર સ્પષ્ટપણે આપણે ક્યાંય વિચારી શકતા નથી then it becomes very easy to make one wise decision or to agree to something which is not to your advantage હવે આવામાં આપણે કોઈ વધારે પડતા વિચારોથી આપણે ગળાગું થઈ જઈએ તો એવામાં શું થાય છે વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન કોઈ પણ પ્રકારનું મૂર્ખામી ભર્યું આપણે નિર્ણય લઈએ છીએ અને જેના કારણે અથવા તો અને જેના કારણે આપણને ગેરફાયદા થાય એવા નિર્ણયો આપણે લઈએ છીએ એમાં સહમત થઈ જઈએ છીએ મતલબ ચિંતામાં હોય ત્યારે પ્રોપર નિર્ણય તમે લઈ શકો નહીં તસ્વીર એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ કરન્ટ સિચ્યુએશન સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન આ જે એક્સરસાઇઝ છે તમે શું કરશે હાઉ ટુ સ્ટેપ બેક એટલે બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ કરન્ટ સિચ્યુએશન હાલની જે પરિસ્થિતિ છે એમાંથી તમારે કીધું પાછું પડવું ત્યાંથી કે દૂર થવું ડિટેચ એટલે દૂર થવું અલગ થવું એમાં તમને મદદ કરશે એન્ડ દેટ યુ કેન સી મોર ક્લિયર વોટ ઇઝ ગોઈંગ ઓન ત્યાં તમને ખબર પડશે કે હાલની પરિસ્થિતિમાં શું થઈ રહ્યું છે taking an outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done taking an outsider's point of view કોઈ પણ બહારની વ્યક્તિનો અભિપ્રાય લો બરાબર and imagining another person in your situation તમારી જે પરિસ્થિતિ છે એમાં બીજા કોઈ વ્યક્તિને will put your new perspective on your stress problem આ તમારી જે સમસ્યાનો પ્રોબ્લેમ છે તો એનું વધારે તમને સ્પષ્ટ સમજ પડશે ખ્યાલ આવશે સો યુ કેન એવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન તમે શાંતિપૂર્વક વિચારી શકશો કે તમારે હવે શું કરવાનું છે મતલબ સમજી લો કે હું કોઈ સમસ્યામાં છું તો તમે બીજું એવું પાત્ર સમજો કે ભાઈ આ વ્યક્તિ મારી જેવી સમસ્યામાં છે તો મારે એને શું સજેશન આપવું એ રીતની વાત થાય છે With your eyes, હવે એક્સરસાઇઝ ની વાત છે કે એક્સરસાઇઝ કરવાની With your eyes closed, think about the situation that is currently causing you stress. તમારી આંખો બંધ કરો અને એની સાથે વિચારો Think about the situation, જે પરિસ્થિતિ છે that is currently causing you stress. અને એ પરિસ્થિતિનું વિચાર કરો કે તમે શેના કારણે તમે આ સ્ટ્રેસમાં આવ્યો છો એનું વિચારો ચિંતાનું કારણ શું કરો આંખો બંધ કરીને Imagine projecting the situation onto screen in your mind. પ્રોજેક્ટર તો જોયેલું છે બધાએ એના થકી આપણે વિદ્યાર્થીને એજ્યુકેશન આપી શકીએ છીએ તો ઇમેજિંગ પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ સ્ક્રીન યોર માઇન્ડ તમારા મગજની અંદર એક એવી સ્ક્રીનની કલ્પના કરો
फिल्म यू आर वाचिंग जैसे समझो कि तुम कोई मूवी जो रहा है एक माइंड में तुम्हारा एक स्क्रीन करो स्क्रीन ने इमेजिन करो ने इन जैसे तुम मूवी जो रहा है ये कल्पना करो इंक्लूड ओनली व्हाट हैज रियली हैपेंड एंड नॉट व्हाट यू आर अफ्रेड माइंड हैपेंड એમાં એનો સમાવેશ કરવાનો છે કે જે વસ્તુ થઈ રહી છે જેનાથી તમને ડર લાગે છે એ નહીં બરાબર જે સ્ક્રીનમાં તમે ધારણા તમે મૂકો છો એને તમારે ડરને નથી લાવવાનું જે પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે એને તમારે એક સ્ક્રીનની અંદર એક મૂવી રૂપે તમારે જોવાની છે રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર તમારી લિંગના તમારી જાતિના એવા વ્યક્તિને ત્યાં રિપ્લેસ કરો બરાબર તમે પુરુષ હો તો પુરુષને ત્યાં જસ્ટિફાય કરો કોઈ ફિમેલ છે તો ફિમેલને ત્યાં જસ્ટિફાય રિપ્લેસ કરો અને તમે એ વ્યક્તિ તમે છો તમારા જેવું છે તમારી તમે જે સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો એવી સમસ્યાઓ એની છે એ રીતે તમે મૂવી જુઓ વોચ ધ ફિલ્મ એઝ અ આઉટસાઇડ ઓબ્ઝર્વર અને તમે કોઈ બહારના વ્યક્તિ છો અને નિરીક્ષણ કરવાવાળા વ્યક્તિ છો એ રીતે મૂવીને જુઓ હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ જ્યારે ફિલ્મ તમે જોઈ રહ્યા હો ત્યારે તમને શું અનુભવાય છે વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ ઓન ધ સ્ક્રીન જે વ્યક્તિને તમે સ્ક્રીન ઉપર રાખ્યો છે જેની ધારણા કરી છે તમારા જેવી સમસ્યાઓને લઈને તમારી જેન્ડરને તો તેને તમે શું સલાહ આપશો મતલબ જે સલાહ આપશો એ તમારી સલાહનું સોલ્યુશન એ તમારી સલાહ એ સોલ્યુશન છે જે સમસ્યા છે ઓપન યુર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યુઅર ઓન એડવાઇસ પછી તમે આ પણ કરો અને તમારી જે સલાહ છે એના ઉપર કાર્ય કરવાનું ચાલુ ઇન શોર્ટ કહેવું એટલું છે કે તમારી સમસ્યાઓ છે તમને સમાધાન નહીં મળે તો એ પ્રશ્નો એ સમાધાન એ ચિંતાઓ એ તણાવને બીજા વ્યક્તિમાં કરો કે ભાઈ આને આવી પરિસ્થિતિ આવી તકલીફ હોય તો હું એને શું સલાહ એ સલાહ તમને લાગુ પડે એટલે એના માટે કહેવામાં આવશે હવે બીજું છે એન્ટિસિપેટિવ સક્સેસ એન્ટિસિપેટિવ એટલે ખૂબ જ ધારણા કરવી પહેલેથી ધારણા કરવી સક્સેસ એ સફળતા તો સફળતાની તમે પહેલેથી ખૂબ ધારણા કરો તો હું સફળ થઈશ નકારાત્મક પણ તમે આવું નાખો સફળ થવું ના થવું પરિસ્થિતિ તમને બતાવશો થશો કે નહીં થવાનું પણ પહેલાં તમારામાં એવો વિચાર હોવો જોઈએ કે હું સફળ થઈશ આગળ વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક જ્યારે જીવન ખૂબ જ વ્યસ્ત હેક્ટિક વ્યસ્ત થઈ ગયું વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ નોટ્સ એટલે કાં ટાયર્ડ એટલે માંગે તો આપણે શું કરીએ છીએ આપણા માનસિકતાની એક ગાંઠ બાંધી દઈએ છીએ એવું અનુભવીએ છીએ એક ગાંઠ બંધાઈ જાય છે આપણા માઇન્ડમાં નથિંગ સીન્સ ઇઝી એન્ડ પોઝિટિવ કોઈ પણ વસ્તુ સરળ અને હકારાત્મક લાગતી નથી પેસિમિઝમ એટલે કે નકારાત્મક વલણ નિરાશાવાદી જાય સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ આપણામાં એક નિરાશાવાદ છવાઈ જાય છે સેટ થઈ જાય છે આપણા માઇન્ડમાં અને આપણને કોઈ પણ હાલની પરિસ્થિતિની સમસ્યાઓનું કોઈ સમાધાન મળતું નથી કોઈ કોઈ સમાધાન જોઈ શકતા નથી વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક્સ ઓફ એન્ટિસિપેટિવ સક્સેસ મતલબ જે એન્ટિસિપેટિવ સક્સેસ મતલબ પહેલેથી સફળતાપૂર્વક જે પૂર્વધારણાની જે આ ટેકનિક છે એનો ઉપયોગ કરીને આપણે ઓપ્ટિમિઝમ એટલે કે આશાવાદી હકારાત્મક વલણનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ચાર પાંચ પોઈન્ટ આપણે જોઈ લઈએ સેટલ બેક ઇન ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ એ જ રીતે ચેરમાં બેસો અને તમે આંખો બંધ કરો એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ તમારી પાસે જે પણ બુદ્ધિ ચાલતી હોય છે સમજ છે એનાથી અનુભવ કરો વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવ સમથિંગ અને એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન ઇલેશન એટલે અતિશય આનંદ માનો છો ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવ સમથિંગ તમને કંઈક પ્રાપ્ત થઈ ગયું છે કોઈ સિદ્ધિ હાંસલ કરી દીધી છે તમે એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ અને તમે જેનું પરિણામ આવ્યું છે એને એન્જોય કરી રહ્યા છો એક રાહત અનુભવી રહ્યા છો ખૂબ જ ઉત્સાહિત થઈને તમે એને રાહતમાં રાહત મેળવીને તમે ખૂબ જ આનંદિત થાવ છો હેંગ ઓન ટુ પોઝિટિવ ફિલિંગ્સ જે હકારાત્મક તમારો અનુભવ છે ફિલિંગ છે એને લટકી આવો એને વળી આવો એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાઉ અને બ્રિંગ ધેમ બેક અને એને પાછી લાવો જે તમારી હકારાત્મક તમારી વિચારસરણી છે એને પાછી લાવો વિથ યુ ઇન ટુ અ હિયર એન્ડ નાઉ અહીં અને અત્યારે છે તમારું જે હકારાત્મક વલણ છે એને પાછું લાવો ઓપન યોર આઈઝ અગેન ફરી તમારી આંખો ખોલો મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ તમે એટલી ખાતરી કરો કે તમે ટેંગલ્ડ અપ મૂંઝવણમાં
फसाई गए जो मुझमें नहीं फसाई गए बराबर अब ठाकुर सीच्युएसन रिजल्व नहीं सके तो ये सीच्युएसन रिजॉल्व कई कर समाधान कई करूँ जाते नहीं करवा इट विल लुक आफ्टर इट सेल्फ एज ए लॉन्ग एज यू कीप योर एम फर्मली इन माइंड तमारा मगज में दृढ़ निश्चय करें तब ज्यादा सुधी नहीं विचारी सको त्या सुधी ये तकलीफ है दूर थे नहीं इफ यू स्टे फोकस्ड ऑन पॉजिटिव आउट एक हकारात्मक परिणाम तब ना पर केंद्रित कर सको तमाम माइंड हकारात्मक वलन साथ तो यू कैन थिंक मोर क्लियरली एंड यू विल मेक बेटर डिसीजन અને એનાથી કારણે તમે એક સારું શું કહેવાય સ્પષ્ટ અને ઉત્તમ નિર્ણય લઈ શકશો વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ અને જેના કારણે તમને તમારું ઈચ્છિત પરિણામ તમને મળશે તમે જે ઈચ્છતા હોય તમારી જે ગોલ હોય એ તમે પ્રાપ્ત કરી શકશો હવે લાસ્ટ પેરેગ્રાફ ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ ત્યાં હકારાત્મક અલગ અલગ પ્રકારના જુદા જુદા પરિણામો તમને ઘણા બધા પરિણામો મળે પણ કેવા હોય હકારાત્મક તો દેટ સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુઅલાઇઝિંગ વન વર્ઝન ટુ ડે અનધર વર્ઝન ટુ મોરો તો તમારા સત્ર વર્ષોની આજનું જે પરિણામ હોય છે આજે જ વિચારવાનું છે જે કામ આજે કરવાનું છે આજે જ કરવાનું છે બાકીનું કાલ પછી ધીસ ઇઝ નોટ એન એક્ઝિસ્ટન્સ સોરી એક્સરસાઇઝ ઇન કરન્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર આ ખરેખર ભવિષ્યની અંદર તમે ઉપધારણા કરી શકશો એની સાચી એક્સરસાઇઝ નથી પરંતુ બટ રેધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ તમારા મગજમાંથી જે નકારાત્મક પુરાણો છે નકારાત્મક વિચારને છે તેને દૂર કરવાની એક કસરત છે એન્ડ ફોકસિંગ ઓન પોઝિટિવ સ્ટેટ નકારાત્મક તમારું જે સ્ટેટ છે હોય માનસિકતા છે પરિસ્થિતિ છે એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર છે એ આપણા વ્યક્તિગત જીવનમાં તો ખૂબ જ ઉપયોગી છે દરેકે દરેક વ્યક્તિ થોડા ઘણા નાના મોટા ગણામાંથી પસાર થતા જ હોય છે તો તમારા કોઈ પેરેન્ટ કોઈ મિત્રો કોઈ રિલેટિવ એમને પણ આ પ્રકારની એક્સરસાઇઝ કરવા માટે જાણ કરો જેથી તે પણ તણાવમાંથી મુક્ત થઈ શકે કોઈ બીમારીથી પીડાતા હોય તો તણાવમાં હોય કોઈને બીજું કોઈ પ્રકારનું નાણાકીય તકલીફ હોય કોઈને પ્રસિદ્ધ થવું હોય પ્રસિદ્ધ ના થઈ શકતા હોય પોતાની અપેક્ષાઓ પૂરતી ના થતી હોય તો ક્યાંક ને ક્યાંક આ જે ચેપ્ટર છે આપણને ખૂબ જ અગત્યનું છે આ ચેપ્ટરમાંથી મેનેજર્સ ફેસ કરીને સોર્ટમાં પણ આવે છે કદાચ એમાંથી સોર્ટમાં સેલ્ફ આર્ગનાઇઝેશન